સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામમાં મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકને બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા એ સમય રોડ પર આતરી રૂપિયા 2.45 લાખની લૂંટ ચલાવી નાસી છૂટ્યાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવા પામી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરુ ગામ ખાતે રહેતા અને ટ્રાવેલ્સ એન્ડ મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલા જીશાન બાબા મુસ્તક અલી સૈયદ ગામનો યુવક રાત્રિના 9 વાગ્યાના અરસામાં તેની પરબ ગામ ખાતે આવેલી દુકાન બંધ કરી બાઇક ઉપર ઘરે જવા માટે નીકળ્યો હતો. તે વખતે પરબ ગામની સીમમાં આવેલું ખુશ્બુ ફાર્મ નજીક બે પલ્સર બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ તેને રોડ પર આતરી તેના ખાતામાંથી રૂપિયા 2.35 લાખની રોકડ તથા ટેબ્લેટવાળી બેગ છૂટવી અને રૂપિયા 2.45 લાખની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. કામરેજના પરબ ગામની સીમમાં મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલા યુવક બાબા શીશાન બાબા સૈયદને લૂંટી લેનાર ચારે લૂંટારૂઓ કાળા કલરનું જેકેટ અને મોઢા પર મફલર બાંધી તેમજ માથે ટોપી પહેરીને આવ્યા હતા. આ બનાવ અંગે શીશાન બાબા સૈયદે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.